more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નર્મદા નદીના કાંઠે આવેલા ગોવાલી ગેટ વિસ્તારમાં ડાયમંડના વ્યાપારી સવજી ધોળકિયા દ્વારા એમના ફાર્મ હાઉસ પર જવા માટે ગેરકાયદેસર પાળ બનાવવામાં આવી હતી અને એ બાબતને અહેવાલ મીડિયામાં પ્રકાશિત થતાં જિલ્લા સમાહર્તાના આદેશથી આજરોજ મામલતદાર શેરડી પટેલે સ્થળ પર મુલાકાત લઈને તપાસ આરંભી હતી, જેમાં રિસોર્ટના સુપરવાઇઝર સુરેશભાઈનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં રિસોર્ટના સુપરવાઇઝર સુરેશભાઈએ આ પાળ ગેરકાયદેસરની હોવાનું કબૂલ્યું હતું અને જણાવ્યું હતું કે આ બાબતે અમે ખેદ વ્યક્ત કરીએ છીએ અને આ પાળને અમે તોડી નાખીશું, ત્યારે આ સમગ્ર બાબતની તપાસ હવે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. નર્મદા નદી કિનારે મનાળ ઘાટ કને આ મંદિર પાસે માટીનો રોડ જેવું બનાવેલું છે, એના સ્થળ નિરીક્ષણ માટે આવેલા છે રૂબરૂમાં. તો આ સૌજીભાઈ કોટડિયાના કઈ માણસે આ રોડ જેવું બનાવેલું છે અને આજે જ આ માટીનો રોડ દૂર કરવાનું જણાવે છે. સાહેબ, શું કાર્યવાહી શું થશે આ બાબતે એમની સામે? રોડ આપણે તો પાણીનો અવરોધ છે, દૂર કરવાનું કામગીરી કરવાની છે, આજે જ દૂર કરાવી દે છે. શું નામ છે દાદા? સુરેશભાઈ. શું કામ કરો છો તમે? ખેતીવાડી નો અંદર. બધું કોનું ખેતીવાડી કરો છો? અરે કૃષ્ણ સૌજીભાઈ ધોળકિયા. માલ જે લઈ રહી બોટ દ્વારા તમે લઈ જઈએ છીએ, દૂર કરી દેશો. કયા કારણથી અમારે જગ્યા ધોવાઈ છે સાહેબ, એટલે પથ્થર જો તમને સામે નાખેલા દેખાય એના માટે અમે પથ્થર અહીંયા લઈ જાય, અહીંયાથી અમારે બોટમાં નાખી અને સામે જગ્યા માટે જોઈ લો. તમે વાંચી જગ્યા ધોવાઈ ગયેલી છે, ઠેઠ લગભગ 8 વીઘા ધોવાઈ ગઈ. ખૂણો હતો સામે શું બનાવવામાં આવ્યું? એક ખેતર જ છે અહીંયા અમારું ખેતર. અમારું બધું જોયું છે ખેતરમાં. શું એ તો વાવેલું છે, લીલગરી શાકભાજી ને એવું બધું. આખું કોનું છે આખું જે સામે? સૌજીભાઈ ધોળકિયા. ક્યાં છે? સુરત.